અને સાથીઓ આજે જ્યારે હું તમારી સામે જરૂર એક સવાલ કરીશ એક સવાલ હું તમને જરૂર પૂછીશ કલ્પના કરો કે ગુજરાતમાં આજે જે વીજળીની સ્થિતિ છે એ ન હોત વીજળી માટે વલખા મારતા હોત તો આપણું ભવિષ્ય પણ અંધારામાં હોત કે ના હોત આ ઉદ્યોગોને તાળા લાગ્યા હોત કે ના લાગ્યા હોત શું વગર વીજળીએ કોઈ મેન્યુફેક્ચરિંગના કામ થઈ શક્યા હોત ભાઈઓ બહેનો અને જો મેન્યુફેક્ચરિંગ ન થયા હોત તો નવજવાનોને રોજગાર મળ્યા હોત જેમ આપણે વીજળીની ચિંતા કરી એમ સ્કિલ ડેવલપમેન્ટ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને આ તો સહેજરાવ ગાયકવાડની નગરી ભાઈઓ શિક્ષણનો મજબૂત પાયો એમનું કમિટમેન્ટ રહ્યું હતું અને મારું સૌભાગ્ય છે કે હું બચપણમાં સરકારી શાળામાં સયાજીરાવ ગાયકવાડે બનાવેલી શાળામાં ભણીને આવ્યો છું એ પ્રેરણા લઈને શિક્ષા ક્ષેત્રના કાયાકલ્પ માટે આપણે કામ કરતા રહ્યા શિક્ષા અને સ્કિલ ડેવલપમેન્ટ એને આપણે પ્રાથમિકતા આપી 20 વર્ષમાં ઉચ્ચ માધ્યમિક શાળાની સંખ્યામાં 2 ગણો વધારો કર્યો 20 વર્ષની અંદર ગુજરાતમાં 800થી ઓછી કોલેજો હતી 20 વર્ષ પહેલા આજે 3000 કોલેજો છે 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી આજે 100 યુનિવર્સિટી કરતા પણ વધારે છે પ્રોફેશનલ કોલેજ 100 જેવી માંડ હતી આજે 500થી વધારે છે મેડિકલ સીટો પહેલા 1300 હતી આજે 6000 કરતા વધારે છે એન્જિનિયરિંગમાં 26થી વધારીને આજે 130 કોલેજો થઈ ગઈ વડોદરામાં ડિગ્રી અને ડિપ્લોમાની લગભગ 30 એન્જિનિયરિંગ કોલેજો બની ગઈ છે અને વડોદરા તો ઉચ્ચ શિક્ષાનું મોટું હબ બની ચૂક્યું છે આ સંસ્કાર નગરી છે શિક્ષણ નગરી છે અહીંયા દેશની પહેલી રાષ્ટ્રીય રેલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની પણ તૈયારીઓ ચાલી રહી છે વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટી બની રહી છે ભાઈઓ આ યુનિવર્સિટી 21મી સદીના ભારતના લોજિસ્ટિક સેક્ટરમાં દુનિયાની અંદર આધુનિકતાના ક્ષેત્રમાં નવજવાનોને તૈયાર કરવાનું કામ આ વડોદરાની ધરતી પર થવાનું છે આપનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે દેખાય છે ગતિશક્તિ યુનિવર્સિટીથી નીકળેલા વિદ્યાર્થીઓ વિશ્વમાં મોટા પદ પ્રાપ્ત કરશે એવો મારો પાક્કો વિશ્વાસ છે ભાઈઓ